जय हिंद विद्यार्थी मित्रों, धोरण सात पाठ बार आपने बन्ने पाठनो ऑनलाइन रजिस्टर चलाई दीधो हशे अने मैं बन्ने पाठनो अहीं वीडियो में अखबारी नोंध अने जननी ए बन्नेनो मैं शब्दार्थ तथा व्याकरण साथे आइडियल पण नोटबुकमां पुराई छे, एटले फरी ज्यारे चेक करवानुं थाय त्यारे तमारे आ बन्ने पाठनुं नोटनी अंदर लखेलुं होवुं जोईए। हवे आज आपणे जोईशुं पाठ 12 जे छे हाईस्कूल मां, बराबर छे, बहु सरस पाठ छे। एना लेखक छे मोहनदास करमचंद गांधी, तेमनुं उपनाम छे राष्ट्रपिता अथवा महात्मा गांधी। आनो प्रकार छे आत्मकथा खंड। तेमनो जन्म 2/10/1869 मां थयो हतो, तेमनुं मृत्यु 30/1/1948 मां, तेमनुं वतन छे पोरबंदर, અને કૃતિ છે હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના અને સત્યના પ્રયોગો। હવે સૌથી પહેલા તો આપણે જોઈશું આત્મકથા ખંડ એટલે શું। આત્મકથા ખંડ એટલે સૌથી પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈશું કે આત્મકથા એટલે જે કોઈ व्यक्ति पोते पोताना जीवन विषे लखे तेने आत्मकथा कहेवाय। आत्मकथानी व्याख्या थई। હવે આ હાઈસ્કૂલમાં એ આત્મકથા ખંડ છે એટલે એમની આત્મકથા હતી, ગાંધીજીની કઈ હતી, સત્યના પ્રયોગો। તમને બધાને મેં ઘણી વાર કહ્યું છે કે ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલી આત્મકથા કઈ હતી અને કોણે લખી હતી, તો ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલી આત્મકથા છે મારી હકીકત અને નર્મદે લખી હતી, અને ત્યાર પછી સત્યના પ્રયોગો એ ગાંધીજીએ લખેલી આત્મકથા છે। અને એમણે સત્યના પ્રયોગો નામ એટલા માટે આપ્યું છે કે ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા, એમણે એમના જીવનમાં ક્યારેય પણ જૂઠું બોલી શક્યા નથી, અને જ્યારે જ્યારે જૂઠું બોલ્યા છે ત્યારે ત્યારે એમને અનહદ પસ્તાવો થયો છે। હવે આ હાઈસ્કૂલનો પાઠ છે અને આ હાઈસ્કૂલમાં પાઠ સત્યના પ્રયોગોમાંથી એક ખંડ લીધો છે, માટે આને આત્મકથા ખંડ કહી શકાય। તો મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો, તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધીના ઉપનામથી આખા ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા હતા। તેઓ વકીલાતનો વ્યવસાય કરતા હતા અને તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દુઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત પણ ચલાવી હતી, અને ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની પણ લીધી હતી અને સત્ય અને અહિંસાની ઉપાસના પણ કરી હતી। સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની સમગ્ર જીવન કથા સરળ અને સચોટ ભાષામાં લખી છે। ત્યારબાદ તેમણે હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગળ પ્રભાત અને વ્યાપક ધર્મ નામની જે બીજી સાહિત્ય કૃતિઓ છે તે પણ લખવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ નામના પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો તેમણે ચિતાર પણ આપ્યો છે। તેમાં ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજન બંધુ નામના જે વિચારપત્રો છે એ વિચારપત્રોના તેઓ તંત્રી પણ રહી ચૂક્યા હતા। આમ ગાંધીજીએ સાદગી, સરળતા અને સ્વાભાવિકતા સાથે આ આત્મકથામાં પોતાનો લખવાનો પ્રયત્ન જે કર્યો છે એ રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાયદામાં ઊંડા ફાળો આપે છે। હવે આ જે પ્રકરણ છે એ પ્રકરણ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે, તેમાં ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સંસ્મરણો છે અને તે તેમણે પોતાની આત્મકથામાં સરળ અને સચોટ ભાષામાં રજૂ કર્યા છે। તો સૌથી પહેલા આપણે આ પાઠનો સારાંશ ટૂંકમાં, બરાબર, હું તમને કહી દઈશ, તમે સાંભળજો કે સૌથી પહેલા ગાંધીજીની આત્મકથાના અમુક પ્રકરણો પ્રસંગો જે છે આ પાઠ જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે હું તમને એક એક વારાફરતી કહીશ અને ઘણા ક્લાસની અંદર તમે કીધા પણ હશે। તો પહેલો પ્રસંગ એ છે કે ગાંધીજી એવું કહે છે કે મારા જ્યારે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, એ હું આગળ લખી ગયો છું, કે અમે 3 ભાઈ હતા અને એક જ સ્કૂલમાં ભણતા હતા, એમાં જે મોટા ભાઈ હતા એમના વિવાહની સાથે સાથે મારા વિવાહ પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું।
હવે મેં તો એવું જોયું કે હિન્દુ વિવાહનું પરિણામ બહુ જ ખરાબ આવ્યું, કારણ કે એવું કહેવાય છે કે જ્યારે બાળક ભણતું હોય અને જ્યારે એના વિવાહ કરી દેવામાં આવે તો એનું ભણવામાં ધ્યાન લાગતું નથી, કારણ કે એની પ્રવૃત્તિ બે બાજુ વહેંચાઈ જતી હોય છે. માટે ગાંધીજી કહે છે કે ભણવામાં જે જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાન હું પ્રાપ્ત કરી શક્યો નહીં. અને આવું તમે હિન્દુ સમાજમાં જ જોયું કે વિદ્યાભ્યાસની સાથે સાથે વિવાહ પણ થવો જોઈએ, આવું તમે હિન્દુ સમાજમાં જ જોયું છે. પણ ગાંધીજી શું કે મારા ભાઈને તો આનાથી વિરુદ્ધ દિશામાં થયું કે તો ભણ્યો પણ ખરો, પણ મારો જે ભાઈ છે એ તો બિલકુલ ભણી શક્યો નહીં, એને તો ભણવામાંથી મગજ જ ઉડી ગયું. એટલે પહેલો પ્રસંગ એ કે નાનપણમાં એમના જ્યારે લગ્ન કરી દેવામાં આવ્યા તે. પછી બીજો પ્રસંગ છે કે જ્યારે જ્યારે ગાંધીજી એવું કહે છે કે જ્યારે જ્યારે હું શાળામાં ગયો છું ત્યારે મેં એવું નથી ઈચ્છ્યું કે મારી કોઈ ટીકા અથવા મારી ખામી મારા વર્ગ શિક્ષકોએ કાઢી હોય, અને ઘણીવાર મને શિષ્યવૃત્તિ પણ મળી છે અને શિષ્યવૃત્તિના સ્થાનની સાથે સાથે મને માન અને સન્માન પણ પ્રાપ્ત થયું છે. ત્યાર પછીનો બીજો પ્રસંગ છે કસરતનો, કે ગાંધીજી એવું કહે છે કે જ્યારે હું મને એવું નાનપણમાં એવું મને સ્મરણ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા એક સાહેબ હતા એગલજી ગિમી હેડમાસ્ટર, તેઓને ભણવાની સાથે સાથે કસરત અને યોગમાં પણ બહુ જ રુચિ હતી. તે બધા જ વિદ્યાર્થીઓને શનિવારના દિવસે યોગ અને કસરત કરવા માટે બોલાવતા, પણ ગાંધીજી શું કહે છે કે મને કસરત અને યોગમાં બહુ રસ હતો નહીં, એટલે હું ગમે તેમ કરીને તેમાંથી છટકી જતો. પણ એક દિવસ એવું થયું કે એ જે સાહેબ જે છે મને પરાણે પરાણે પણ એમાં જોડાવા માટે નિમંત્રણ કરતા. તો એક દિવસ એવું થયું કે શનિવારનો દિવસ છે અને તે દિવસે 4 વાગે વ્યાયામ માટે બધાને મળવાનું હતું. હવે ગાંધીજી એવું કહે છે કે મારી પાસે તે સમયે ઘડિયાળ નહોતું, એટલે હું આકાશના વાદળો જોઈ અને સમય નક્કી કરતો. પણ તે દિવસે એવું થયું કે વાદળ છાયું વાતાવરણ હતું, એટલે વાદળો હું સમયમાં છેતરાયો અને જ્યારે હું શાળાએ પહોંચ્યો તે પહેલાં તો કસરત બતાવીને બધા વિદ્યાર્થીઓ ઘરે જઈ ચૂક્યા હતા. હવે બીજા દિવસે સાહેબે જ્યારે ચેક કર્યું તો હું ગેરહાજર હતો, એટલે સાહેબે મને દંડ કર્યો અને એ દંડ હું પહોંચ્યો વાદળોના કારણે હું સમયસર ના પહોંચી શક્યો, એટલે એ દંડ મને ખૂબ જ દુઃખ લાગ્યું કે હું આ જે દંડ મેં જે સજા મેં કરી નથી, જે પાપ મેં કર્યું નથી એની સજા હું ભોગવી રહ્યો છું. એના માટે ગાંધીજીને અત્યંત દુઃખ થયું અને તેમણે તરત તો દંડ આપી દીધો, પણ ગિમી સાહેબને તેમણે ચોક્કસ કરીને બતાવ્યું કે તે સમયસર વાદળોના કારણે પહોંચી શક્યા નહોતા અને તે સમયે તેમનો દંડ પણ માફ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી એમને કસરતમાંથી પણ મુક્તિ, તેમણે કીધું કે મને પિતાની સેવા કરવાની ખૂબ ઈચ્છા છે માટે તેમને કસરતમાંથી પણ મુક્તિ આપવામાં આવી હતી. ત્યાર પછીનો બીજો પ્રસંગ છે કે ગાંધીજી એવું કહે છે કે મારું માનવું એવું હતું કે ભણવાની સાથે અક્ષરોને કોઈ લેવા દેવા હોય નહીં, અક્ષરો જેવા હોય એવા ચાલે, ભણવામાં હોશિયાર હોવું જોઈએ, મારી માન્યતા આવી હતી. પણ ગાંધીજી એવું કહે છે કે જ્યારે હું વિલાયત ગયો અને ત્યાં દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવ યુવકોના મોતીના દાણા જેવા જ્યારે અક્ષરો જોયા ત્યારે મને ખબર પડી કે ભણવાની અને અક્ષર સાથે ખૂબ જ લેવા દેવા છે. એટલે ગાંધીજીએ કીધું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, માટે અક્ષરો ખૂબ જ સારા હોવા જોઈએ. અને ગાંધીજી એવું કહે છે કે જો બાળકોને અક્ષરો સુંદર કઢાવવા હોય તો સૌથી પહેલાં એમને ચિત્રકલા શીખવવું જોઈએ કે જેનું ડ્રોઈંગ સરસ એના અક્ષરો ખૂબ જ સુંદર હોય. ત્યાર પછી ગાંધીજી કહે છે કે એમનો બીજો પ્રસંગ છે, એમણે આ સંસ્મરણો યાદ કરતા લખે છે કે ભૂમિતિનો વિષય. ગાંધીજી શું કહે છે કે જ્યારે હું 3જા ધોરણમાંથી 4થા ધોરણમાં આવ્યો ત્યારે ભૂમિતિનો વિષય હતો. હવે ભૂમિતિના શિક્ષક બહુ સરસ હતા, એ સમજાવે બહુ સરસ, પણ મને મગજમાં કશું ઘેર બેસે નહીં. એટલે ગાંધીજી કહે છે કે મને એમ થયું કે આ ભૂમિતિનો વિષય તો બહુ જ અઘરો છે. એટલે ગાંધીજી એવું કહે છે કે મારે હવે શું કરવું. એટલે ગાંધીજી કહે છે કે મારે આ વિષય જે છે આ વિષય તો મને બહુ જ અઘરો લાગે છે, એના કારણે હું 3જા ધોરણમાં પાછો જતો રહેતો સારું. એટલે ગાંધીજી જે છે એ નક્કી કરે છે કે હવે ભૂમિતિ તો મને ફાવવાનું નથી, પણ છતાં ધીમે ધીમે એમને ફાવટ આવી જાય છે અને 13મા પ્રમેય સુધી આવી જાય છે. અને પછી તો એમને એવું લાગ્યું કે બધા વિષય કરતાં તો ભૂમિતિ સૌથી સહેલો વિષય છે, એટલે એમને ભૂમિતિના વિષયમાં ખૂબ જ રસ પડવા માંડ્યો. ત્યાર પછીનો બીજો એક બાળપણનો સંસ્મરણ છે એમનું સંસ્કૃત વિષયનું, કે ગાંધીજી એવું કહે છે કે ભૂમિતિ વિષયમાં જો કશું ગોખવાનું હોય ને તો પોતાની ઈચ્છાથી જ કરવાનું, જ્યારે સંસ્કૃત જે છે એ તો ગોખવાનો વિષય છે. એટલે ગાંધીજી બધા વિષયો કરતા તો સંસ્કૃત જે છે બહુ ભારે વિષય કહેવાય. એટલે ગાંધીજીને મનમાં થયું કે સંસ્કૃત વિષય જે છે એ સંસ્કૃત વિષય તો મારા માટે ખૂબ જ ભારે છે. એટલે ગાંધીજીને બીજા વિદ્યાર્થીઓ એવું કીધું કે સંસ્કૃત કરતા તો ફારસી શિક્ષક જે છે એ ફારસી શિક્ષક બહુ સરસ ભણાવે છે અને બહુ નરમ છે. એટલે ગાંધીજી એવું કહે છે કે ચલો આપણે ફારસીના ક્લાસમાં જઈને બેસીએ. એક દિવસ ગાંધીજી ફારસીના ક્લાસમાં જઈને બેસે છે, તેમના સંસ્કૃતના જે કૃષ્ણ માસ્તર સાહેબ છે એ કૃષ્ણ માસ્તર સાહેબ જે છે એ એવું કહે છે કે ગાંધીજીને જઈને કહે છે કે કેમ તો
જય હિન્દ।